વિક્રમ સારાભાઈ અને એમની ટીમ જે વાત કરી જગ્યાની શોધમાં નીકળે છે બરોબર ભારતના વિવિધ સ્થાન ફર્યા પછી તેઓ પહોંચે છે અહીંયા આગળ થુંબા ખાતે બરોબર તિરુવનંતપુરમ ત્રિવેન્દ્રમથી આ જોડે એક આ આવેલું આ નાનું એવું ગામ છે થુંબા અને જ્યારે ત્યારે તે એક માછીમારોનું ગામ હતું ત્યાં આગળ જે માછીમારી કરતા લોકો ત્યાં રહેતા હતા બરોબર ત્યાં આગળ પહોંચ્યા પછી એ લોકો નોંધ લે છે કે હા અહીંયા આગળ આપણે રોકેટ લોન્ચિંગ સ્ટેશન સારું એવું બનાવી શકીએ એમ છે બરોબર એનું કારણ શું હતું કે અહીંયાથી પાસ થતી ભૂચુંબકીય વિશ્વવૃત્ત રેખા ભૂચુંબકીય વિષુવૃત્ત રેખાની વાત કરીએ તો એમાં એવું હોય કે તમે ભૂગોળમાં ભણ્યા હશો ભૂગોળ થયું ને ચાલો ઠીક તમે ક્યાંક એવું સાંભળ્યું હશે કે પૃથ્વીની જે ઘૂંડનની સૌથી વધારે ઝડપ હોય ને એ વિષુવૃત્ત ઉપર આપણને જોવા મળે ઝીરો ડિગ્રી ઉપર ઇક્વેટર ઉપર ખબર છે ને તો ચલો એ હા હા એટલે ટૂંકમાં એવું હતું ને કે તમે દડો જોયું હશે બરોબર ક્રિકેટ તો ઘણા બધા રમ્યા હશે આમાં તો ક્રિકેટમાં તમે દડો હોય ને એને પકડીને તમે આમ ફરાવજો તો તમે ફરાવ છો ત્યાં આગળ તો એ વખતે સૌથી વધારે ઘૂંડન સ્પીડ જે ઝડપ હશે ને એ તમને ક્યાં જોવા મળશે ના 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 એમ જ તમારા હાથમાં દડો છે બરોબર એને તમે આમ ફરાવી રહ્યા છો ગ્રીબ ઉપર હોય ત્યાં આગળ બરાબર જ્યાંથી પહેલાં સાંધા લીધેલા હોય એ ભાગ ઉપર બરાબર તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે એ જગ્યાએ જે મતલબ આગળ ધ્રુવીય જે ભાગો છે આજુબાજુના એના કરતાં મધ્ય મધ્યનો જે ભાગ છે જે આપણે અહીંયા આગળ પૃથ્વી ઉપર ઇક્વેટર તરીકે એને લઈએ છીએ બરાબર ઝીરો ડિગ્રી એ જગ્યાએ સૌથી વધારે ઝડપ હશે તો એ જગ્યાએથી જ્યારે લોકેટને લોન્ચ કરવામાં આવશે ત્યારે એ ઝડપથી બહારની તરફ ફેંકાશે બરાબર આ વસ્તુ ત્યાં આગળ એક હતી તો ઇક્વેટર જોડે ત્યાં આગળ હોવું જોઈએ રોકેટ લોન્ચિંગ સ્ટેશન એ રીતની વસ્તુ ત્યાં હતી આપણી જોડે ઇક્વેટર છે નહીં બરાબર અહીંયા સેવન ડિગ્રી અહીંયાથી પાસ થતી હશે નાઇન ડિગ્રી બરાબર અને નાઇન પછી એટ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન ડિગ્રી અને ઝીરો ડિગ્રી અહીં આગળ આવશે એટલે કે ઝીરો ડિગ્રી ઉપર સૌથી વધારે સ્પીડ આપણને ત્યાં આગળ એ જોવા મળે બહાર ફેંકાવા માટે બરાબર કેન્દ્ર ત્યાગી જે બળ લગાવવાની જે વાત કરવામાં આવે છે એ ત્યાંથી વધારે આપણને જોવા મળે છે તો એટલા માટે ઝીરો ડિગ્રી આપણા જોડે નહોતી પરંતુ આ સિવાય પણ એક રેખા હોય છે બરોબર જેને આપણે ભૂચુંબકીય વિષ્વૃત્ત રેખા તરીકે ઓળખીએ છીએ અને જે સીધી નથી હોતી ક્યારે બરોબર એ બદલાતી જોવા મળે છે એટલે જો આ રીતે અહીંયા જીરો ડિગ્રી આમ જતું હોય બરોબર તો ભૂચુંબકીય વિશ્વવૃત રેખા છે એ આ રીતે આપણને જોવા મળે છે બરોબર તો આ રીતે આપણને જોવા મળે છે તો એનો ઘણો એવો ભાગ આ જગ્યાથી પસાર થતો આપણને જોવા મળે છે એટલે થુંબા પાસેથી બરોબર તો એ જગ્યા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી પેલી આપણા માટે હેલ્પફુલ છે બરોબર તો એના કારણે આ જગ્યાને એ ચૂઝ કરે છે ચૂઝ કર્યા પછી એ ગામ લોકોને વાત કરે છે કે ભાઈ આ રીતનું છે અને દેશના વિકાસ માટે અમે આવી કંઈક સ્થાપના કરવા જઈ રહ્યા છે તો તમારા ગામ લોકોનો તમારી જગ્યાનો અમારે આની સોરી ગામ લોકોની તમારી ગામની જગ્યાનો અમારે જરૂર છે એમ બરોબર તો પછી ગામના લોકો બિચારા ભોળા હોય તમને ખબર ના હોય તો કહી દો અને એ વખતે તો ખરેખર ભોળા હતા અત્યારે પણ છે જ બરાબર પેલા કે અત્યારે એમ કે અત્યારે છે જ તો ક્રિશ્ચનનું ગામ હતું આખે આખું તો એ લોકો એમ કહે છે કે તમે એક કામ કરો કે તમે રવિવારે આવો બરોબર રવિવારે અમારે અહીંયા ચર્ચની અંદર ત્યાં સભા ભરાય છે રવિવારે બધા ક્રિશ્ચિયન્સ મળે ખબર હોય તમને બરોબર વધારે હું એમના વિશે જાણતો નથી કંઈ ભૂલચૂક થતી હોય એમ કોઈ હોય તો માફ કરજો બરોબર મારે કોઈ ઇન્ટેન્શન નથી કોઈને હર્ટ કરવાના પરંતુ રવિવારે એની સભા મળે છે એટલું હું જાણું છું અને સભામાં ગામ લોકો આ કમિટીના સભ્યોને બોલાવે છે કે તમે એ દિવસે આવજો એ દિવસે આપણે વાત કરીશું એમ બરાબર તો સભા મળે છે રવિવારે વિક્રમ સારાભાઈ આવે છે એમની કમિટીના સભ્યો પણ ત્યાં આગળ આવે છે એ વખતે આ ચર્ચ પરીક્ષામાં પૂછાયેલો છે આ પ્રશ્ન અને ચર્ચનું નામ પણ પૂછ્યું છે ચર્ચનું નામ છે કોઈને ખબર છે મેરી મેકડેલીન અને મેગડેલીન ને અમુક જગ્યાએ મગદલીન તરીકે પણ વર્ડ વાપરેલો છે હા મેરી મેરી અથવા તો તરીકે આ ચર્ચને ઓળખવામાં આવે છે એ ચર્ચમાં ત્યાં આગળ પછી વિક્રમ સારાભાઈ અને એમની કમિટી ત્યાં આગળ જાય છે આ ચર્ચ છે તો ચર્ચના પાદરી પણ હોય પાદરી એ વખતે હતા પીટર પરેરા પરેરાને ઓળખો ને હા થિસારા પરેરા તો બધા એ જ છે બધા બરાબર પીટર પરેરા ત્યાં આગળ એના પાદરી હતા એટલે કે ગામવાળાએ જે પણ શું કહેવાય આ એમની માંગ હતી કમિટીવાળાની એ બધી માંગ આપણે જણાવી દીધી પીટર પરેરાને કે આ રીતનું છે તમે હવે જે ડિસિઝન લો એ સાચું બરાબર કારણ કે આપણે પણ આપણા ધર્મગુરુને માનીએ છીએ આપણા ગુરુ જેમ કે આપણે એમ કરીએ છીએ બરાબર ઘણી વખતે તો એ વખતે આમને જાણવામાં આવે છે તો પીટર પરેરા પછી એમ કહે છે કે હું આ ક્ષેત્રમાં આધ્યાત્મિક રીતે કાર્ય કરીને દેશને આગળ લાવી રહ્યો છું બરાબર અને તમે વૈજ્ઞાનિક રીતે આ પ્રમાણે કામ કરીને દેશને આર્થિક અને સામાજિક રીતે સદ્ધર બનાવવા માગતા હોવ તો એમાં હું મારો પૂરેપૂરો સહકાર આપું છું ને હું મારા ગામ લોકોને આ બાબતે કન્વિન્સ કરીશ અને અહીંયાથી અમે માઇગ્રેટ થશું એના પછી કહેવાય છે કે આખી આખું જે ગામ છે એ આગળના સો દિવસની અંદર માઇગ્રેટ થઈ ગયું હતું આખું ગામ એમણે ખાલી કરી આપ્યું અને આજુબાજુનો બધો વિસ્તાર ખાલી કરીને એમને આપી દીધો કે હવેથી આ જમીન તમારી બદલામાં એમને બીજી જગ્યાએ જે જગ્યાએ એમને ફરીથી રિલોકેટ કરવામાં આવ્યા હોય ત્યાં એમને જમીનો આપવામાં આવી જ હતી બરાબર તો આ વસ્તુ ત્યાં ઘટતી આપણને જોવા મળે છે અને છેલ્લે આ ચર્ચમાં પછી આ લોકોની એન્ટ્રી થાય છે બરાબર એટલે ચર્ચ હતું એ જ બિલ્ડિંગનો યુઝ કરવામાં આવે છે અને એ જ બિલ્ડિંગનો યુઝ કરીને ત્યાંથી જ સ્પેસ સંશોધનના ક્ષેત્ર આપણે પ્રગતિ સધાથી જોવા મળે છે બરાબર તો અહીંયા ચર્ચ છે ત્યાં આગળ રચના થાય છે પહેલી તો ટલ્સની ફૂલ ફૂલ ફોર્મ ફોર્મ છે થુંબા રોકેટ લોન્ચિંગ સાઇટ બરોબર તો એ એ આગળ એનો રહેશે આ રચના કરવામાં આવે છે અંદર અલગ અલગ રૂમ છે રૂમની અંદર એની ચેમ્બર હતી અમુક જગ્યાએ ત્યાં આગળ પાર્ટને ભેગા કરીને અમુક એક્સપેરિમેન્ટ કરવાના રૂમ હતા બરોબર એ બધું ટૂંકમાં આ ચર્ચની અંદર એ વખતે જ્યારે ત્યારે થઈ રહ્યું હતું બરોબર એટલે તમે વિચાર કરી જો કે કેટલું ફંડ મળ્યું હશે બરોબર એટલે બિચારા આટલા નાની વસ્તુની અંદર પણ મેનેજ કરીને આ કામ કરી રહ્યા હતા તો પહેલાંથી જ સાયન્સ ક્ષેત્રે સાયન્સ ક્ષેત્ર ક્ષેત્રે જે ઉદાસીનતા રહી છે સરકારોની એ ખરેખર આપણા માટે જોખમભરી બની બરોબર અને હમણાંનું હમણાંનું એટલે કે નાઇન્ટીન એટી એટી ફાઇવ પછી મોસ્ટ ઓફ ધ જોવા જઈએ તો રાજીવ ગાંધી પછી જ બરાબર તો થોડી ઘણી એ ઉદાસીનતા ઉદાસીનતા દૂર થતી આપણને જોવા મળે છે અને એમાં આપણે સારો એવો વિકાસ કર્યો જ હતો બરાબર હાલ પણ થઈ જ રહ્યું છે તો એમાં કંઈ ના નથી ટલ્સની વાત કરવામાં આવે છે ઓગણીસો ને ત્રેસઠમાં આની સ્થાપના થાય છે બરોબર થુંબા ખાતે જ ઓકે બાસઠમાં આપણે જોયું ઇન્કો રચના થાય છે તેસઠની અંદર આ ટલ્સની રચના થતી આપણને જોવા મળે છે અને ત્યાંથી પછી આ રોકેટ લોન્ચિંગની વાત કરવામાં આવે ઉપગ્રહોની વાત કરવામાં આવે એના બધાના મેપ બનતા આપણને જોવા મળે છે મેપ એટલે આગળનો હવે રસ્તો આવે કે હવે આગળ આપણે શું કરશું અને એના જ જવાબ સ્વરૂપે ફર્સ્ટ ટાઈમ એ લોકો રોકેટ લોન્ચિંગ કરે છે આ સાઈટ ખાતેથી અને સીધી વસ્તુ છે કે આપણે હજુ નવા નવા આ ક્ષેત્રમાં આવ્યા છીએ નવા નવા હજુ આપણે આ ક્ષેત્રમાં આવ્યા છે તો એનો મતલબ એ કે આપણા જોડે એવી ટેકનોલોજી પણ નહીં હોય કે આપણે ઉપગ્રહ બનાવીને તૈયાર રાખ્યો હોય આપણા જોડે એવી ટેકનોલોજી પણ નહીં હોય કે આપણે લોન્ચિંગ વ્હીકલ બનાવીને તૈયાર રાખ્યું હોય તો એટલા માટે આપણે ફર્સ્ટ ટાઈમ એક્સપેરિમેન્ટ કરવું હતું એટલે એ વખતે જે આ રોકેટ લોન્ચિંગ લોન્ચિંગ જે કરવાનું હતું એના માટેનું જે લોન્ચિંગ વ્હીકલ છે અથવા તો વ્હીકલ જે હતું એ આપણે અમેરિકા પાસેથી મેળવ્યું હતું બરોબર એનું નામ હતું નાઇક અપાચે બરોબર નાઈક અપાચે રોકેટ છે એ રોકેટનું સૌ પ્રથમ આપણે પ્રક્ષેપણ કર્યું હતું આ થુંબા ખાતેથી બરાબર તો ભારતનું સૌ પ્રથમ રોકેટ પ્રક્ષેપણની વાત કરવામાં આવે તો પ્રથમ રોકેટ કહ્યું તો જવાબ આવશે એ નાઇક અપાચે બરાબર ભલે એ વિદેશી છે પરંતુ સ્વદેશની ધરતી ઉપરથી લોન્ચિંગ થયું હોય તેવું પહેલું કહ્યું તો એમાં આ જવાબ ત્યાં આગળ આવશે અને એ આપણે બનાવ્યું નથી એટલે કે ત્યાં આગળ એક શબ્દ ટ્વિસ્ટ કરી નાખ્યું લોકો કે સ્વદેશી નાયક અપાચે રોકેટનું લોન્ચિંગ કરવામાં આવેલ તો સ્વદેશી નથી એ આપણે અમેરિકા પાસેથી ખરીદ્યું છે બરોબર એટલે એવા નાના શબ્દોમાં ખાસ સાયન્સમાં તમે ધ્યાનમાં રાખજો ઓકે તો આનું નાઈક અપાચનું ત્યાં લોન્ચિંગ કરવામાં આવે છે બાજુમાં તમે જુઓ છો કે આ આખી આખી એ ઘટના તમને બતાવવામાં આવી રહી છે એના લોન્ચિંગની ટલ્સની મેં વાત કરીને ટી ઈ આર એલ એસ આ એનું ફૂલ ફોર્મ આ રીતનું છે જોઈ લો ત્યાં ઉપર છે જ લખેલું થુંબાઈ ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ઓકે અહીંયા તમે જુઓ છો કે હવે લોન્ચિંગનો દિવસ નજીક આવી ગયો છે લોન્ચિંગ કરવાનું હતું તો એ વખતે તમે આ જુઓ છો આ એની તે ક્રેન છે બરાબર ક્રેન પ્રમાણે એને ગોઠવીને ત્યાં આખું રોકેટ ગોઠવવાનું હોય છે એ વ્હીકલને અને એના પછી એને ત્યાં લોન્ચ કરવાનું હોય બરાબર તો એ ક્રેન ત્યાં આગળ સરખી રીતે કામ કરતી નહોતી જ્યારે ત્યારે એવું કહેવાય છે કે એ દિવસે સવારે કંઈક સવા નવની આસપાસ રોકેટ લોન્ચ કરવાનું હતું બરાબર પણ ક્રેનની અંદર તકલીફ ત્યાં આગળ ઊભી થતાં મેન્યુઅલી આ લોકોએ ઉપર ખેંચી હતી બરાબર દોરડા બાંધી બાંધીને આને સીધું કર્યું હતું બરાબર એના પછી શું થયું બપોર થઈ ગઈ ત્યાં સુધીમાં ખરેખર સ્ટોરી જોરદાર છે એ બપોર થઈ ગઈ બપોર થયા પછી કે ચાલો હવે આપણે આનું લોન્ચિંગ કરીએ તો એ વખતે અંદર જે કંટ્રોલ સિસ્ટમ હતી એમાં કંઈક ખરાબી ઊભી થઈ ગઈ એટલે ખરાબી ઊભી થવાના કારણે એ વખતે લોન્ચિંગ થઈ શક્યું નહીં એટલે થોડો ટાઈમ વધારે એને રિપેર કરતા લાગ્યો અને એ વસ્તુ સાંજે સવા છ વાગે કે છ ને પચીસનો ટાઈમ હતો એક્ઝેક્ટલી અને આપણે જરૂર નથી જસ્ટ તમને કહી રહ્યો છું કે એ ટાઈમે આનું લોન્ચિંગ થતું જોવા મળે છે એટલે કે ટૂંકમાં સવારના લોકો લાગી રહ્યા હતા ત્યારે જઈને સાંજે એનું લોન્ચિંગ થયેલું આપણને જોવા મળ્યું હતું અને એ સફળ રહ્યું હતું બરાબર તો નાઇન્ટીન સિક્સટી થ્રીમાં આપણે આ બે વસ્તુ ત્યાં જોવાની છે એક તો ત્યાં ટલ્સની સ્થાપના થાય છે અને સાથે સાથે આ નાયક અપા જે રોકેટ છે બરોબર એનું પણ આપણે પ્રક્ષેપણ કર્યું હતું ઓકે બીજો એક પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયું હમણાં જે એક બે વર્ષ પહેલા કે અહીંયા જે આ પસંદ કરવામાં આવ્યું છે થુંબાને બરોબર એનું કારણ શું હતું મેં હમણાં થોડી વાર પહેલા તમને કીધું હા વિશ્વવૃદ્ધ નજીક આ પણ ઓપ્શન હતું એની અંદર હા ભૂચુંબકીય જે વિશ્વવૃત છે બરોબર એનાથી નજીક જોવા છે તો ત્યાં એ મૂક્યો હતો ભૂચુંબકીય વાળો એટલે જવાબ પણ એ લોકો એ જ આપ્યો હતો વિશ્વવૃત શબ્દ પણ હતો ત્યાં આગળ બરોબર એટલે એ ધ્યાનમાં રાખજો જો આ શબ્દ સ્પેસિફિકલી ત્યાં મૂકેલો હોય તો પહેલા આને ટીક કરવાનો છે બરોબર ભલે ત્યાં ઇક્વેટરની ગમેટલી વાતો કરેલી હોય ઓકે